ओके, तो आ बधी सरळ अधिच्छेद सरळ पेशी छे, मृदुत्तक अथवा स्थूल कोणक अथवा दृढ़ उत्तक, जरा जटिल केम छे? आ प्लस आ प्लस आ प्रमाणे बधानो टोटल एटले जटिल पेशी बोलाय। हवे तमने थाय, आपणे हमणां कीधुं जलवाहिनी अलग छे, जलवाहिनी की करता तो हा तमने ख्याल छे कि वनस्पति अनावृत बीजधारी अने सौथी विकसित आवृत बीजधारी जोवा मळे छे। आ वनस्पति छे एमां जलवाहिनी होय कि जलवाहिनी की होय एने बोलाय शुं? जाइलम। घणी वार आ वर्ड काम लागशे, जाइलम, ज परथी ज, ज परथी ज, याद रहेशे। અને ફ્લોએમ એટલે અન્નવાહક, ફ્લોએમ મગજમાં ક્યાંક વર્ડ પડેલું હશે તો કામ લાગશે, ફ્લોએમ। ફ્લોએમ યાદ ના રહે તો ઝાયલમ યાદ રાખો, ઝાયલમ એટલે જલવાહક, એના સિવાયનું એટલે અન્નવાહક। કામ શું છે? પાણી વત્તા પોષક તત્વો, પાણી વત્તા પોષક તત્વો એટલે ક્ષાર નું વહન કરવું। ક્યાં સુધી વહન કરવું? પણ સુધી, એટલે કે વનસ્પતિના દરેક છેડા સુધી વહન કરવું। હવે આપણે જોઈએ કે આ પ્રમાણે આવૃત બીજધારી અને અનાવૃત, કે જેની અંદર જે આવૃત બીજધારી વનસ્પતિ છે અને અનાવૃતમાં ફરક શું છે? તો આવૃત વનસ્પતિ ધારો કે લઈએ અને આ અનાવૃત વનસ્પતિ લઈએ, તો અનાવૃતની અંદર આ જલવાહક છે। જો તમને થાય આવી કેવી જલવાહક, તો હા આ જલવાહક પેશી છે, અને આ જલવાહક પેશીનું નામ શું છે? તો જલવાહિનીકી, જલવાહિનીકી, કે જેના છેડા અણીદાર છે અને આ પ્રમાણે પાણીનું વહન કરે છે। જ્યારે આ શું દોર્યું છે તો આને બોલાય છે જલવાહિની, જલવાહિની, કે જે પોડું પોલાણ ધરાવે છે, આ પોલાણ માંથી પાણીનું વહન થશે। સમજી ગયા? તો આ પોલાણ પોડું ધરાવે છે, રાઈટ, જ્યારે આમાં પોલાણ સાંકડું છે। બીજું કે આમાં કિનારી એકબીજાને આ પ્રમાણે અણીદાર છે અને એકબીજાને અડકે છે, સ્પર્શ કરે છે, આમ કેશાકર્ષણ દ્વારા પાણીનું વહન થતું હોય છે અનાવૃતમાં, બરાબર। તમને તો અનાવૃત એટલે કેવી વનસ્પતિ હોય? તો તમે ગાર્ડનમાં જાઓ ને તો ઘણી વાર નાના નાના, બરાબર, નાના નાના છોડ જોવા મળે, રાઈટ, કે જેમાં પાંદડા પણ હોય, રાઈટ। હવે આ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, મૂળ અને પણ ત્રણેય હોય તો ત્રિઅંગી પણ બોલાય, પણ ક્યારેક આ જ વનસ્પતિ ત્રિઅંગી, કે જેમાં આ બધી રચનાઓ ડેવલપ હોય, તો એને બોલાય અનાવૃત બીજધારી। સમજ્યા? કેમ કે એમાં બીજ જોવા મળે, સૂક્ષ્મ બીજ જોવા મળે, તો આ પ્રમાણે અનાવૃત બીજધારી, અનાવૃત બીજધારીમાં આટલો ડિફરન્ટ છે। બીજું કે આની અંદર યાદ રાખવાનું, અનાવૃત અને આવૃતમાં શું જોવા મળે છે? તો એની દિવાલ જે છે ને, બંનેની દિવાલ ની અંદર લિગ્નિન જોવા મળે છે, લિગ્નિન, લિગ્નિન નું સ્થૂલન હોય છે। બીજું આની અંદર યાદ રાખો કે આની આજુબાજુ આને મજબૂતાઈ પૂરી કરવા માટે, મજબૂતાઈ આપવા માટે આ તંતુ જેવી રચના છે, આ જે તંતુ છે આને બોલાય છે જલવાહક તંતુ, જલવાહક તંતુ। આ તંતુ આમાં પણ હોય છે, પણ તમારી બુકમાં આની મર્યાદિત ઇન્ફોર્મેશન આપી છે। આ જલવાહક તંતુ એટલે શું? જો આ ના હોત તો જલવાહિની પડી જતી, એટલી બધી સ્થિરતા મળતી નહીં, માટે જલવાહક તંતુ એને સ્થિરતા આપે છે। સમજ પડી? બરાબર, જેના કારણે પાણી એકથી બીજી જગ્યાએ જશે
અને મજબૂતાઈ પૂરી પાડશે. આ જલવાહક તંતુ, મમે એક વર્ડ બોલ્યો, જવાબ આપો, મજબૂતાઈ પૂરી પાડે એનો અર્થ શું થયો? કયા કોષનું બનેલું છે? મૃદુત્તક, સ્થૂલ કોણક કે દ્રઢોત્તક? વેરી ગુડ. યુક્તા પહેલો જવાબ ભૂલી ગઈ, બરાબર. પછી તેજસ્વીનો સાચો છે, પ્રાચીનો સાચો છે, ગુડ. ઓકે, હાર્દિક નો પણ સાચો છે. શું આવે? દ્રઢોત્તક. દ્રઢોત્તક કેમ કે મજબૂતાઈ માટે કોણ જોઈએ? દ્રઢોત્તક જોઈએ. ખબર પડી, બરાબર. હા, અને પર્ણ હોય એમાં કયું હોય? મૃદુત્તક. પર્ણ દંડમાં સ્થૂલ કોણક, બરાબર, હલનચલન માટે. તેજસ્વી, ગુડ. પ્રિયાન સાચો છે બકા. તો આમાં દ્રઢોત્તક પેશી નું બનેલું તંતુ જોવા મળે છે, યાદ રાખવાનું. તેમજ આની આજુબાજુ, આની આજુબાજુ આ પ્રમાણે કોષ આવેલા હોય છે. બીજું, અત્યારે હું જેટલા કોષ બોલ્યો, જવાબ આપો ફટાફટ, એ બી સી ડી ચારે ક્લાસ વાળા, એમાં કોષ કેન્દ્ર હોય કે ના હોય? જેટલા પણ કોષ, જેટલા પણ હું કોષ બોલ્યો છું, આમાં કોષ કેન્દ્ર હોય કે ના હોય? બરાબર છે, હોય જ, બધામાં કોષ કેન્દ્ર હોય. જવાબ આપો. નમન, દેવરાજ, બરાબર જવાબ આપો. પ્રિન્સ, ત્રણ જણ જવાબ આપશે. અને પ્રિતેશ અને શ્રેયાંશ, પાંચે પાંચ. પાંચ પાંડવો થયા. હવે સ્મિત, છઠ્ઠો કર્ણ, છ છ જણ જવાબ આપો. કયો કોષ જેમાં કોષ કેન્દ્ર નતું? આ બધામાં પાંડવ અને કર્ણ, જવાબ આપો. વેરી ગુડ. રક્ષા, સારું કહેવાય. ચાલની નલિકા, વેરી ગુડ, સારું કહેવાય. શું આવે? અન્નવાહક પેશી ની અંદર ચાલની નલિકા હતી, બરાબર. રક્ષાની યાદ છે, સારું કહેવાય. રક્ષા ભણવાનું બગા, હા, સારું માઇન્ડ છે તો વાપરો. હવે ત્રણ મહિના છે, ત્રણ મહિના છે, બરાબર, બરાબર, ખબર પડી ને. પછી ઈઝી છે, ત્રણ મહિના જ મહેનત કરવાની છે, પછી તો રિવિઝન જ છે, બરાબર. ચલો, તો આ પ્રમાણે આની અંદર ચાલની નલિકા એ અન્નવાહક પેશીનો ભાગ છે. અન્નવાહક પેશીનો ભાગ ચાલની નલિકા છે, જે આપણે હમણાં ભણીશું. આ કોષ કેન્દ્ર વિહીન છે, રાઈટ. આ બધી કોષ કેન્દ્ર વાળી છે. ચલો, આ કોષ દોર્યા. આ કોષ કયા બોલાય છે? તો જલવાહક. જલવાહક મૃદુત્તક. જલવાહક મૃદુત્તક એ કેટલાક પદાર્થોનો સંગ્રહ કરે છે. આ કેટલાક પદાર્થો, જેમ કે પાણી. પહેલા તો હું બોલું પાણી, એનો અર્થ કે આ જીવંત કોષ છે. પાતળી કોષ દિવાલ ધરાવે, હા. પહેલા તો કોઈ પણ કોષ હોય એમાં કોષ દિવાલ હશે જ, રાઈટ. અને આ બધાનું કોષ દિવાલ શેની હોય? સેલ્યુલોઝ ની હોય. બીજું, બીજું ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. જ્યારે મેં આ ચેપ્ટર ના છેલ્લા બે પેજ ચલાયા હતા, ત્યારે મેં તમને કીધેલું કે આ અંદરની બાજુ અને બહારની બાજુ પુલીએ એધા મજ્જા કિરણ, પુલીએ એધા મજ્જા કિરણ, પુલીએ એધા મજ્જા કિરણ. જવાબ આપો, પુલીએ એધા મજ્જા કિરણ. યાદ કરો, પુલીએ એધા શું બનાવે છે? પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક. પણ આ પુલીએ એધા અને મજ્જા કિરણ બંને જોડાય અને નવા કોષ બનાયા, જેનું નામ છે આંતરપુલીય એધા. શું બોલાય? આંતરપુલીય એધા. આમ પુલીય એધા, મજ્જા કિરણ અને આંતરપુલીય, આ આખું સર્કલ બનાવે, એને શું બોલાય? યાદ કરો, એધાવલય. શું બોલાય? એધાવલય, દક્ષિતા, ગુડ. તો આ એધાવલય યાદ કરો, જે અંદર નવા નવા કોષ ઉમેરતું હતું, દ્વિતીય જલવાહક. યાદ આવ્યું? યાદ આવ્યું?
અને બહારની બાજુ દ્વિતીય અન્નવાહક ઉમેરે છે. સમજ પડી? બીજું, જેને યાદ ના આવે તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, આજે રાત્રે ટેસ્ટ છે ચેપ્ટર નંબર 5, 6 અને 7, તો 2 કલાક થશે પણ આ જોઈ લેજો. બરાબર? પ્લીઝ એક એક લાઈન સમજી લેજો. બરાબર? પ્લીઝ. ચલો હવે ધ્યાનથી જુઓ. તો આ પ્રમાણે દ્વિતીયક અન્નવાહક બહાર ઉમેરાયો, પણ મને જવાબ આપો, બધા મેસેજ કરો, બહાર કરતા અંદર કોષ વિભાજન ઓછો કે વધારે? ફટાફટ. બહાર કરતા અંદર કોષ વિભાજન કેવું થાય? વધારે. નિમા, વેરી ગુડ નિમા. ઇક્વે શું જવાબ આવે? કોષ વિભાજન ફાસ્ટ થાય છે. આના લીધે બહારના કોષો કચડાઈ ગયા. પ્રાથમિક અન્નવાહક કચડાઈ ગયા, દ્વિતીય અન્નવાહક કચડાઈ ગયા, રાઈટ? આમાં મુખ્યત્વે દ્વિતીય જલવાહક રહ્યા, રાઈટ? હવે જવાબ આપો, આ દ્વિતીય જલવાહક હતા, એમાં બહારનો વિસ્તાર હતો જે પાણીનું વહન કરતો હતો, યાદ આવે છે? બરાબર, પાણીનું વહન કરતો હતો, જ્યારે વચ્ચેનો વિસ્તાર પાણીનું વહન કરતો નતો. મેં તમને કીધેલું કે તમે મર્સિડીઝ લઈને જાઓ છો, કાં તો ઓડી લઈને જાઓ છો, કાં તો જેગોર લઈને જાઓ છો, બરાબર? તો સામે ટ્રક છે કે જેમાં લાકડા કાપેલા પડેલા છે. એ લાકડામાં તમે જોશો તો વચ્ચે કાળો ભાગ હશે, બરાબર? અને બહાર કેવો ભાગ હશે? આછો. બહાર કેવો ભાગ હશે? આછો. તો આછો ભાગ એ જલવાહકતાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે વચ્ચેનો કાળો પદાર્થ છે એ શેનો બનેલો હતો? જેથી એ કઠણ છે, મજબૂત છે, રાઈટ? અને જલવાહકતા ગુમાવે છે. ખોટું તો ખોટું, ટ્રાય કરો લખવાનો, ટ્રાય કરો છો ને ડરો છો, લખો છો ને ડરો છો, મોડામ પેન જતી રહેશે. પ્લીઝ, વેરી ગુડ. શું આવે છે? બરાબર છે. ટેનિન દ્રવ્ય હતું. કયું હતું? ટેનિન, બરાબર. કાળા પડતા રંગનું દ્રવ્ય, શું નામ બોલાય? ટેનિન, યાદ રાખજો. તો આ ટેનિન દ્રવ્ય એ જ પ્રમાણેનું ક્યાં આવેલું હોય છે? અહિયાંથી નીકળતું હોય છે, રાઈટ? તમને થાય આ ટેનિન કઈથી નીકળ્યું? બકા, આ જ્યારે જલવાહક બને ને, રાઈટ, ત્યારે અંદર કાળો ભાગ થતો જાય અને બહારની બાજુ જો આછો ભાગ થતો જાય તો જય. સમજવા જેવું છે? કેવી કૃષ્ણા, સાંભળો બકા, આ અંજલિ, કે આ જે છે એ પહેલા જલવાહક હતા, રાઈટ? આ જલવાહક એક જ ના હોય, બહુ બધા હોય, તો બહાર ટેનિન દ્રવ્યો દાખલ કરે જેથી વચ્ચે ટેનિન ભેગું થયું અને આ જલવાહક બધી બહાર જતી ગઈ, આમ બહાર આછો ભાગ થયો, રાઈટ? તો એ ટેનિન ક્યાંથી નીકળ્યું? જલવાહક મૃદુત્તક, જલવાહક મૃદુત્તક કોષમાંથી. શું નીકળે છે બગા? ટેનિન. સમજ પડી? આ પ્રમાણે યાદ રાખજો, ક્લિયર થશે. ઇવન આ જે મૃદુત્તક કોષ છે, જલવાહક, એ ક્યારેક ખોરાકનો સંગ્રહ કરે છે, રાઈટ? સ્ટાર્ચ કાં તો ચરબી, સ્ટાર્ચ કાં તો ચરબી સ્વરૂપે સંગ્રહ કરે છે. ચલો 15 સેકન્ડ છે, આટલું નજર મારી લો ફટાફટ, પછી આનો લગભગ 15% બાકી છે, બતાવીએ ફાસ્ટ, નજર મારી લો, પરફેક્ટ. ફાસ્ટ,
ચલો ડન થઈ ગયું. ઓકે જવાબ આપો, જલવાહિની ના છેડા સાંકડા છે. ફેસ એક્સપ્રેશન આપો, મને બધાના થોબડા દેખાય છે, હું આમ કરીશ તો બીજા 50 જણા દેખાશે. આશીષ કમ્પ્લીટ આમ આમ કરો, એમ એમ નહીં. હા દેવાન છે, પછી હેર સ્ટાઇલ. હા એ સાંભળો, જો શું આવે જવાબ, ના બરાબર. બસ બસ પ્રાચી, બહુ થયું, હા બહુ નાના કર્યું. ચલો હવે આની અંદર યાદ રાખો, અનાવૃતમાં કોણ હોય, જલવાહિની કી. આ જલવાહિની કી આવૃતમાં હોય ના હોય, એ જ પ્રમાણે જલવાહિની અહીંયા હોય, અહીંયા હોય ના હોય. બીજું કે જલવાહિની એકબીજાના સંપર્કમાં છે, તો આ સંપર્કમાં છે. બીજું આમાં તમે જુઓ ત્રણ પ્રકારના કોષ છે, પણ એમાં કયા કયા, જલવાહિની, જલવાહક મૃદુત્તક, જલવાહક તંતુ, એમાં સૌથી ઓછો સાંકડો વ્યાસ ધરાવનાર કોણ છે, સૌથી ઓછો સાંકડો વ્યાસ ધરાવનાર કોણ છે, જવાબ આપો. ચલો ચલો ચલો, સૌથી ઓછો સાંકડો વ્યાસ ધરાવનાર કોણ છે? ઓકે કોણ આવે, દ્રઢોત્તક તંતુ, બરાબર, જે સૌથી ઓછો સાંકડો વ્યાસ ધરાવે છે, દ્રઢોત્તક તંતુ. ચલો બાકીનું તો ઈઝી છે. હવે હવે આપણે ભણ્યા હતા એ વર્ડ અહીંયા બોલવાનું છે, યાદ કરો આને શું બોલાય, આદિ દારૂ કે અનુદારૂ, ફટાફટ. સૌથી બહાર ગપ્પા ના મારો તેજલ, આદિ દારૂ બોલાય. આદિ એટલે આદિ પૃથ્વી નથી બોલતા, પૃથ્વીનું મૂળ સ્વરૂપ એને આદિ પૃથ્વી બોલાય, રાઈટ. એમ જલવાહક શરૂઆતમાં બની અને આદિ દારૂ, અને લાસ્ટમાં બની અને અનુદારૂ. આ પરિસ્થિતિ કઈ બોલાય, અંતર આરંભી કે બહિર આરંભી. પૂજા ઉપર ના જોઈશ, જવાબ આપો, બહિર આરંભી કે અંતર આરંભી, ફટાફટ. વેરી ગુડ વેરી ગુડ. જો બકા બહિર આરંભી બોલાય, કેમ કે તમને દેખાય છે, બરાબર, એકવી શું બહારથી આરંભ થયો એટલે બહિર આરંભી, નાના મોટા મોટા મોટા, તો આને બોલાય બહિર આરંભી. આવ સેમા હતું, યાદ કરો, દ્વિદળી મૂળ, એક દળી મૂળ, રાઈટ, અને આના કરતા ઊંધું. ઊંધું એટલે કયું, યાદ કરો, આને બોલાય અંતર આરંભી. શું બોલાય છે, અંતર આરંભી, આને બોલાય અંતર આરંભી, યાદ રાખો. અંદરથી બહાર, અંદરથી બહાર, આને બોલાય અંતર આરંભી. શેમાં જોવા મળે, દ્વિદળી પ્રકાંડ, એક દળી પ્રકાંડ, બરાબર. આવું યાદ રહેવું જોઈએ. ઓકે ઇઝ ઇટ ક્લિયર. હવે હવે તમે ચોપડીમાં જોશો તો બધું ઈઝી છે, ખાલી આટલું એક યાદ રાખજો કે જલવાહિની કી હોય ને, રાઈટ, એના કોષ છે, રાઈટ, એ બધા એની દિવાલ છે, એ બધી મૃત બોલાય છે, કે પાતળી છે, અનાણીદાર, કિનારી વાળી છે, રાઈટ. બસ બાકી બધું કવર થઈ ગયું છે. સ્ટાર્ટ કરીએ, ચોપડીમાંથી લાઈન બાય લાઈન જોવું છે, હા કે ના, હા ને, ઓકે ગુડ, સારું ચલો સ્ટાર્ટ. 87 પેજ પર જલવાહક પેશી એ વહન પેશી તરીકે પાણી અને ખનિજ દ્રવ્યનું વહન મૂળથી પ્રકાંડ બસ હવે ક્લિયર છે.
ओके, मूळ थी प्रकांड तरफ वहन करे छे, आँख फाड़ो ऊंघमनारो पैशन ते वनस्पतिओने यांत्रिक मजबूताई पूरी पाड़े छे, चार घटकों छे, जलवाहिनी की, जलवाहिनी, जलवाहक तंतु अने जलवाहक मृदुत्तक, अनावृत चौरस करो, चौरस करो अनावृत पर, अनावृत बीजधारी वनस्पतियों जलवाहक पेशी में जलवाहिनी नो अभाव होय छे, जलवाहिनी नो अभाव छे, याद रखो, जलवाहिनी की साकड़ा छेड़ा वाड़ा लांबा नड़ाकार कोष नी बनेली छे, साकड़ा छेड़ा वाड़ा लांबा नड़ाकार कोष, जेमनी दीवाल जाड़ी छे अने लिग्निन नी स्थूलित छे, हमणा ज आपणे कीधेलू राइट, लिग्निन जोवा मळशे अहीं लख्युं छे, बन्ने नी अंदर लिग्निन होय, जलवाहिनी कीमाय होय, जलवाहिनी मां पण लिग्निन नुं स्थूलन होय, बराबर, लिग्निन एटले केवुं खबर छे, पाणी माटे अप्रवेश, बहार थी पाणी आई ना जाय तेमज अंदर नुं पाणी बहार ना जतुं रहे, लिग्निन अने टेनिन कन्फ्यूजन ना थता, हा बराबर, चलो आगळ जो, तेओ मृत अने जीवरस विहीन छे, कोष दीवाल ना अंदर ना स्तरो जुदा जुदा स्वरूप मां स्थूलन धरावे छे, तो पुष्प वनस्पति मां जलवाहिनी की अने जलवाहिनी पानी नु वहन करता मुख्य घटको छे, जलवाहिनी ए लांबी नड़ाकार नलिकामय रचना छे, जे जलवाहक घटको कहेवाता घणा एकमोनी बनेली छे, तथा दरेक घटक लिग्निन युक्त दीवालो अने मध्यमा विशाळ अवकाश धरावे छे, जो आयो ने लिग्निन युक्त अने विशाळ अवकाश, बराबर, आ जल वाहिनी नी वात छे, चलो हवे जलवाहिनी कोष, जलवाहिनी कोष जीवरस विहीन छे, सांभळो सांभळो आने खबर पड़े, अहीं जो जलवाहिनी कोष एटले आ मृदुत्तक वाला नहीं, पण जलवाहिनी पहला कोष स्वरूप में थी, एक कोष बे कोष, पण एने पानी गुमायू ने बका, पछी इट विल बी कन्वर्टेड इनटू डक्ट, डक्ट फॉर नलिका, समझ्या, એટલે કોષે પાણી ગુમાવ્યું, એટલે જીવરસ વિહીન છે, રાઈટ, એટલા માટે એક ખાલી હતી, પણ હવે કામ શું કરે છે, પાણીનું વહન, સમજ પડી બકા, આ વર્ડ કન્ફ્યુઝ થયો છે, ફરી મોઢે બોલો, જલવાહક કોષ દ્વારા બનેલું જલવાહક, સોરી જલવાહિની, બરાબર, કે જે પાણીનું વહન કરે છે, તે પહેલા જલવાહક કોષ જે પાણી ગુમાવે છે, વિહીન કોષ છે, સમજ્યા, આવું કે છે, એટલા માટે તો સેપરેટ છે, બાકી સળંગ નળી ના હોત પણ સેપરેટ છે, આ કોષ પાછો બીજો, પણ હવે જોડાઈ ગયો, એના બધા ઘટકો જોડાય, જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે, જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે, જલવાહક તંતુ ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવતા અને નહિવત કેન્દ્રીય અવકાશ યુક્ત તંતુ છે, બરાબર, નહિવત કેન્દ્રીય એટલે કોષ કેન્દ્ર છે પણ એકદમ નહિવત નથી, એવું ના બોલાય, કેમ કે એ વાક્ય એક જ વસ્તુ એકની જ પ્રોપર્ટી છે, કયું, ચાલની નલિકા, બરાબર, બાકી બધામાં કોષ કેન્દ્ર હોય, આગળ, તેઓ પડદા યુક્ત અને પડદા, પડદા એટલે પટલ, પટલ હોય પણ ખરું ના પણ હોય, જલવાહક તંતુ છેલ્લું આવ્યું, આના કોષો જીવંત અને પાતળી દિવાલ વાળા છે, તેમની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી છે, તેઓ સ્ટાર્ચ ચરબી અને ટેનિન જેવા પદાર્થો સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે,
પાણીનું અરિયવહન, અરિય એટલે ઉભું, અનુપ્રસ્થ એટલે આડું, પાણી એમ જાય અરિયવહન. મજ્જાંશુના મૃદુત્તક કોષોને આભારી છે. મજ્જાંશુ ના મૃદુત્તક એટલે કયા? બકા યાદ કરો, યાદ કરો, આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? આની અંદર પ્રાથમિક જલવાહક, રાઈટ, પહેલા જયારે પ્રાથમિક જલવાહક, પ્રાથમિક અન્નવાહક હતું, રાઈટ, ત્યારે આ મજ્જા પ્રદેશમાં નીકળતા કિરણ સ્વરૂપમાં, અને આપણે બોલતા હતા મજ્જા કિરણ, મજ્જા કિરણ, આનું બીજું નામ મજ્જાંશુ. આનું કામ શું? તો પાણીને અન્નવાહક સુધી લઈ જવું, પાણીને પરિઘ વિસ્તારમાં લઈ જવું, ખબર પડી, કેન્દ્રમાંથી પરિઘ વિસ્તારમાં લઈ જવું. સમજી ગયા? ઓકે, ફાઇન. આ પ્રમાણે મજ્જાંશુ બોલાય. પ્રાથમિક જલવાહક બે પ્રકારની છે, આદુ આદિદારુ, આદુ નહીં, આદુ ખેખે નાદુ યાદ આવે છે, આદિદારુ અને અનુદારુ. પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકો ને શું બોલાય? આદિદારુ. પછી અનુદારુ બોલાય. પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર બાજુ હોય, જો આના જેવું પ્રકાંડમાં, પ્રકાંડમાં આદિદારુ કેન્દ્રમાં અને અનુદારુ બહાર, બરાબર. પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર અને અનુદારુ બહાર, આ પરિસ્થિતિને બોલાય અંતરારંભી, અંતરારંભી. પણ મૂળમાં આદિદારુ પરિઘમાં હોય, અનિદારુ કેન્દ્રમાં હોય, બહિરારંભી. સમજ્યા? આખું મોઢે બોલી જાઓ, ચલો આખું મોઢે બોલી જાઓ. ફોટો પાડવો છે? ફોટો પાડવો છે? મારો નહીં લા, ટીચર્સ ડે માં મારો પાડવા નહીં કેતો આનો. હા સારું, ચલો બે ફોટા પાડો, એક સાઈડ વ્યૂ અને એક આ, ચલો પાડી દો. ચલો પાડી દો. ચલો મોડે બોલી જાઓ, મોડે. ફાસ્ટ સ્ક્રીન પર જુઓ એટલે વચ્ચે વચ્ચે નહીં આવતું.
જો હવે આ એટલા માટે રહેવા દીધું કે જલવાહકમાં છે ને એવું અન્નવાહકમાં પણ હોય, બરાબર. અન્નવાહક જે પહેલા બને ને એને આદિ અન્નવાહક બોલાય, અને પછી બને એને અનુ અન્નવાહક. સમજી ગયા? આવડે એવું છે, પણ છતાં બે વાક્યો આપણે ઓછા બોલવા પડશે, એટલા માટે યાદ રાખજો. બીજું તમારે ઓલવેઝ યાદ રાખવાનું, અત્યારે મને તમે લોકો હું આને ફાસ્ટ ચલાવું બરાબર, તો એનો કોઈ ફાયદો ખરો? ના. સ્લોમાં જાઓ, પરફેક્ટ જાઓ, બીજું પેજ પતશે આરામથી, પણ આ બે પેજમાં માસ્ટરી આવી કે નહીં પણ એ મેઇન છે, બરાબર. પૂરા હું 360 માંથી 350 ની ગેરંટી કેમ આપી શકું? કેમ કે હું ક્યારે ઉતાવળ કરતો નથી. બીજું, કોઈ શબ્દ તમને સમજ ના હોય તો આપણે એને તોડીએ છીએ 10 વાર, બરાબર. પણ પછી હું એકલો એવું કરું અને તમારામાંથી 40% મને સપોર્ટ કરે, 60% ના કરે, બરાબર, તો એનો મિનિંગ નહીં, બરાબર. બીજું, 40% સપોર્ટ કરે છે ને એમાં પણ હું તમને કહું, ભલે ખોટું લાગે, 40% સપોર્ટ કરનાર છે, છતાં એમાં પણ અડધા છોકરાઓ ઘરે મહેનત નથી કરતા. જવાબ આપે, સપોર્ટ કરે, પણ તમે ઘરે 10 કલાક ના માંચો તો મિનિંગ નહીં બકા. 12મા વાળા તમને કહું છું, નીટ વાળા નહીં, એ તો વાત છે જ. તમે દિવસનું 10 કલાક ના વાંચો પ્લીઝ, એક વાર તમે મહેનત કરીને જુઓ, બરાબર. પ્લીઝ, કોઈ કહે ને કે ધર્મના માર્ગે ચાલવાથી શું થાય છે, એક વાર ચાલી જુઓ પછી ખબર પડશે. નોટમાં લખો, આજે મેં આ સારું કામ કર્યું, સારું કામ કર્યું, આજે મેં આટલા મદદ કરી, તો તમને ફળ ઓટોમેટિક મળશે, એવું કહેવા માંગુ છું. સમજ્યા? એટલે આ બધી વાતો નથી, એક વાર તમે ફોલો કરી જુઓ. ચલો, અન્નવાહક પેશી. અન્નવાહક પેશી એટલે શું? સ્ટાર્ટ. અન્નવાહક પેશી એ 4 ઘટકોની બનેલી છે. આવૃતમાં પહેલા આપણે જોઈએ, અનાવૃતમાં ઈઝી છે. અનાવૃતમાં અને આવૃતમાં હોય એવા બે કોષ અન્નવાહક, મૃદુત્તક અને અન્નવાહક તંતુ, આ બંને આમાં પણ છે અને આમાં પણ છે. કોમન છે એટલે હું આમાં લખતો નથી, સમજી લેવાનું છે. અનાવૃતમાં જે કોષ છે જે આમાં નથી, કયા? આલ્બ્યુમિન કોષ અને અન્નવાહક કોષ જે આમાં નથી, આ બંને આમાં નથી. તો આમાં શું છે? ચાલની નલિકા. ચાલની નલિકા, સમજ્યા? રાઈટ. અને બીજું કોણ છે? સાથી કોષ. સાથી કોષ, ચાલની નલિકા અને સાથી કોષ. ત્રીજું કોણ છે? અન્નવાહક, મૃદુત્તક, અન્નવાહક તંતુ. પહેલા આ પ્રકાંડની અંદર આવેલા આ ચાલની નલિકાના કોષો આ પ્રમાણે એકબીજાના સંપર્કમાં હોય છે, અને જે ખોરાકનું વહન કરે, ક્યાં સુધી વહન કરે? સિંક સુધી, મૂળ સ્ત્રોતથી સિંક સુધી. ચાલની નલિકા એકબીજા સાથે આ પ્રમાણે છિદ્રો દ્વારા સંપર્કમાં હોય છે, અને આ છિદ્રો દ્વારા ચાલની પટ્ટિકા બને છે. શું બને છે? ચાલની પટ્ટિકા. એમાં આવેલા છિદ્રો, આ બધા છિદ્રો છે, કોઈ ટોલગેટ નથી કે રોકશે તમને, જવા દેશે, પણ એક બમ્પર જરૂર છે. બમ્પર એટલે ત્યાં ચાલની નલિકામાં ચાલની છિદ્રો પણ હોય છે. યાદ રાખો, આ કેવા હોય? ચાલની પટ્ટિકા અનુપ્રસ્થ ગોઠવાયેલી હોય. કયા સ્વરૂપે હોય? અનુપ્રસ્થ. બીજું, આ જે
ચાલની નલિકા છે, નળાકાર બોલાય, હા નળાકાર બોલાય 100%, બરાબર. અને આમાં પણ એની જે કિનારી છે એ થોડી પેલા જલવાહકની કમ્પેરમાં એ અહીંયા થોડી સાંકડી હોય છે, થોડી, વધારે નહીં, માઇનોર, બરાબર, માઇનોર, થોડી સાંકડી હોય છે. આવું યાદ રાખવાનું, જલવાહક ની જેમ ઉપરના નીચેના પોડા છેડા એવું નહીં, થોડા પ્રમાણમાં ચાલની નલિકા થોડી કિનારી સાંકડી હોય છે આ પ્રમાણે, બરાબર, યાદ રાખો. પણ આ પ્રમાણે ચાલની નલિકા એ પટ્ટી ધરાવે છે, રાઈટ, ચાલની પટ્ટિકા બોલાય છે. બીજો, આપણે હમણાં જ ભણ્યા હતા, લગભગ એક મહિના પહેલા, પેલા નીટ વાળી અતૃપ્તિ એ કીધેલું સામૂહિક વહન શીખવાડો, ત્યારે આપણે ભણ્યા હતા, યાદ કરો, સાથી કોષ, સાથી કોષ, યાદ આવ્યું, યાદ આવે છે, સાથી કોષમાં, સાથી કોષમાં સુક્રોઝ હોય છે, આ સાથી કોષ કે જેમાં કોષ કેન્દ્ર પણ છે, આમાં કોષ કેન્દ્ર નથી, પણ આનું કોષ કેન્દ્ર એ આની ઘણી બધી ક્રિયાનો નિયમન કરે છે, કેમ કે તમારું મગજ ઇઝ ઇક્વલ ટુ કોષનું કોષ કેન્દ્ર, નિયામકી કેન્દ્ર, યાદ આવ્યું, 11મા ધોરણમાં આવ્યું હતું, તો આનું કોષ કેન્દ્ર આનું કંટ્રોલ કરે છે. બીજું, આમાં આ અરીય દિવાલોમાં છિદ્રો હોય છે જેના દ્વારા ખોરાકના ઘટકો એટલે સુક્રોઝ એ આપલે કરશે, અને જરૂર પડે ત્યારે અહીંયા સુક્રોઝ લાવશે. આમ ચાલની નલિકામાં દબાણ જાળવે છે કોણ, કોણ, સાથી કોષ, કોણ બોલાય, સાથી કોષ, રાઈટ, આ સાથી કોષ જે ખોરાકને અહીંયા લાવવામાં મદદ કરે છે. આ પ્રમાણે જે સાંદ્રતા ઢોળાણ, સાંદ્રતાનું દબાણ છે એ જાળવે છે, બરાબર. બીજું, આ ચાલની નલિકા સાથે સાથે સાથી કોષ આવી ગયું. બીજું, આમાં અન્નવાહક મૃદુત્તક, આ અન્નવાહક મૃદુત્તક છે, આ અન્નવાહક મૃદુત્તક સાથે સાથે અન્નવાહક તંતુ, આ અન્નવાહક તંતુ બોલ્યો એટલે તમને યાદ આવી ગયું, કયું વાક્ય યાદ આવ્યું, અન્નવાહક તંતુ, બોલો સેના બને, દ્રઢોત્તક ના બને, બોલો સેના બને, દ્રઢોત્તક ના બને, યાદ રાખવાનું, બરાબર, પ્લીઝ. તેમજ આ જે અન્નવાહક મૃદુત્તક છે એ રાડ ક્ષીર નો સંગ્રહ કરે. તમને તે રાડ ક્ષીર એટલે શું, તો ઘણી વાર નખ મારો ને તો પેલા દૂધિયા રંગમાં પદાર્થો નીકળે છે, રાઈટ, દુગ્ધ બોલાય છે ને, તો એ બધા ક્ષીરમાં આવશે. રાડ એટલે ગુંદર જેવો પદાર્થ હોય છે. ટૂંકમાં આનો સંગ્રહ કર્યો અન્નવાહક મૃદુત્તક એ કર્યો છે. તેમજ આ અન્નવાહક દ્રઢોત્તક, જયારે હું દ્રઢોત્તક બોલું એટલે એના કોષો કેવા હોય, મૃત કોષો હોય. કેવા હશે બગા? મૃત કોષો, ઓલવેઝ યાદ રાખજો, રાઈટ. હવે આની અંદર આ ચાલની નલિકાના કોષો છે, રાઈટ, એ અને સાથી કોષો આયામ દિવાલ વડે જોડાયેલા છે, હા, પાછા છિદ્રો પણ ધરાવે છે આયામ દિવાલમાં, હા, જેથી ખોરાકની આપ લે થાય, બરાબર. બસ આટલા મુદ્દા મેઇન છે. અનાવૃતની અંદર જસ્ટ આટલું યાદ રાખવાનું કે આમાં ચાલની નલિકા ના હોય, આલ્બ્યુમિન કોષ હોય, સાથી કોષ ના હોય, અન્નવાહક હોય. અન્નવાહક મૃદુતક આના જેવું જ કાર્ય કરે અને આના જેવી રચના, અન્નવાહક તંતુ આના જેવું કાર્ય, આના જેવી રચના, સમજ પડી, યાદ રહેવું જ જોઈએ. બીજું, તમે ઘણી વાર, ખબર છે, પાતળા શણ, શણ એટલે કાથી, કાથીના તાતણા જોયા છે, શણ, કાથીના તાતણા, અલા પગ લૂછણું નહીં પેલા વાપરતા, હે ને, તો એ કાથી, રાઈટ, એને શણ પણ બોલાય. ઓકે, પાતળા રેસા તો એક પ્રકારના દ્રઢોત્તક તંતુ હોય છે, શણ, રાઈટ, કાં તો આ પ્રમાણેના અન્નવાહક તંતુ જે છે એ આ કોઈ પણ બિઝનેસમાં વપરાતા હોય છે, વેચાણમાં,
બરાબર, કાથી તરીકે પણ વપરાય છે, શણ તરીકે પણ વપરાય છે. ટૂંકમાં આ દંતાકીય હેતુથી અંડવાહક તંતુ વપરાય છે. આટલું ક્લિયર રાખીએ. એકવાર મોડે બોલી જાઉં, ચલો 10 સેકન્ડ હું એકવાર જોઈ લઉં. બુકમાં કોઈ લાઈન બાકી નથી ને? ચલો એકવાર નજર મારી લો તમે, કોઈ લાઈન બાકી નથી ને? ચલો ડન થઈ ગયું. હવે ખાલી એક લાઈન જોઈ લો, એક લાઈન આપણે અહીંયા સમજવાની બાકી રહી. બુકમાં લખી છે, મેં હમણાં જ જોયું કે આ સાથી કોષો છે ને, સાથી કોષો આ પ્રમાણે થોડા અણીદાર છે, તેમજ આમાં રાડ પછી ક્ષીર આ બધા ઘટકો છે, પણ એ બધા ઘટકોની આપ લે કરવા માટે આમાં પ્લાઝ્મોડેસ માટા હોય. જવાબ આપો, પ્લાઝ્મોડેસ માટા એટલે શું? મને જવાબ આપો, પ્લાઝ્મોડેસ માટા એટલે શું? કોષ રસીય તંતુ. શું બોલાય? કોષ રસીય તંતુ. બરાબર, યાદ રાખજો. તો આમાં કે છે કે અન્નવાહક મૃદુત્તક, અહીંયા જો અન્નવાહક મૃદુત્તક લાંબા સાંકડા છેડા વાળા પાછા નળાકાર કોષો છે. આ ત્રાકાકાર ના થઈ ગયા એટલે થોડા નળાકાર પણ સાંકડા, આના જેવા, હા આના જેવા કહેવાય નળાકાર, પણ કિનારી હતી થોડા સાંકડા. પણ આનું લક્ષણ અહીંયા લખ્યું નથી બુકમાં, જસ્ટ આનું લખેલું છે, તો આપણે આનું યાદ રાખવાનું છે. બીજું, કોષ રસ તંતુ દ્વારા સંપર્કમાં છે, સંગ્રહ કરે છે રાડ ક્ષીર અને શ્લેષ્મ. એક વર્ડ રહી ગયું, રાડ ક્ષીર અને શ્લેષ્મ. બીજું, અન્નવાહક મૃદુત્તક મોટા ભાગે એક દળીમાં ગેરહાજર હોય, એક દળી વનસ્પતિમાં ગેરહાજર હોય. એ એક દળી એટલે સમજી લેવાનું, મૂળ હોય, પ્રકાંડ હોય, કોઈ પણ હોય. બરાબર, બાકી અહીંયા બધું થઈ ગયું છે, કશું વર્ડ બાકી નથી. એકવાર ચોપડીમાંથી ઉભારો, કેવો ટાઈમ થયો છે જોઈ લઈએ આપણે. ઓકે ચલો, ઇટ્સ 8 o'clock થઈ ગયા છે, આપણું ટાઈમસર પત્યું છે. ચોપડીમાંથી એકવાર જોઈ લો ફાસ્ટ, ચોપડીમાંથી એકવાર નજર મારી લો બકા ફટાફટ.